ब्रेकिंग न्यूज राजकोट शहर में वर्षो वरसाद राजकोट ना सेंट्रल जोन में सवा इंच वरसाद राजकोट ना वेस्ट जोन में पौना बे इंच वरसाद वरस्यो राजकोट ना ईस्ट जोन में एक इंच वरसाद याज्ञिक रोड गोंडल रोड सहित विस्तारों में वरसाद वरस्यो छे 150 फूट रिंग रोड सहित विस्तारों में वरसाद वरस्यो हेमू गढ़वी हॉल पाछळना रेलवे गरनाळा में पाणी भरावाना समाचार राजकोट में वरसादी माहौल सौराष्ट्र में वरसाद की आगाही ने लई अलग अलग जगहों पर वरसाद वरस्यो सवार थी उत्तर मध्य गुजरात ने दक्षिण गुजरात में वरसादी माहौल हतो तो बीजी तरफ बपोर थी राजकोट में वरसाद की शुरुआत थी वी 24 कलाक पर आ तस्वीरों पानी भराता रस्ताओं पर पानी फरी वळ्या राजकोट ना सेंट्रल जोन में सवा इंच वरसाद वरसी गयो राजकोट ना वेस्ट जोन में पौना बे इंच वरसाद वरस्यो ने ईस्ट जोन में एक इंच वरसाद याज्ञिक रोड गोंडल रोड सहित विस्तारों में वरसाद वरस्यो हेमू गढ़वी हॉल पाछळना रेलवे गरनाळा में पानी भराई गया 150 फूट रिंग रोड सहित विस्तारों में वरसाद राजकोट में फरी एक वक्त वरसाद की धमाकेदार एंट्री से जोवा मळी रही है। आज बपोर बाद राजकोट शहर अनेक विस्तारों से अंदर धीमी धारे वरसाद शुरू थयो छे। गोंडलना राजकोट गोंडल रोड याज्ञिक रोड सहित विस्तार है कि ज्यां धोधमार वरसाद वरस्यो हतो ने तेने कारणे नीचाणवाळा जे विस्तारों के ज्यां पाणी भराई जवानी समस्याओ छे ते सामे आवी हती। मारी साथे अहीं एक व्यक्तिनुं होंडा बाइक छे ते बंद थयुं छे तेमनी साथे वात करशुं। શું કહેશો કેવો વરસાદ છે શહેરમાં અને ક્યાં ક્યાં પાણી ભરાયેલા જોવા મળે? વરસાદના બહુ પરેશાન છીએ અમે અત્યારે હાલમાં, બહુ નાગરિકોને બહુ જ તકલીફ થાય છે। અત્યારે અમારે બંધ પડી ગયું છે, અડધી કલાક થયા ગીક મારી દીધા, હજી ચાલુ નથી થતું। અમારે અમે શું કરવાનું કયો જોઈએ? વોટ તો આપીને આપીને થાય કે અમે ભાજપને, હવે કયો કયો રસ્તો લેવાનો તે તમે કહો અમને। વરસાદ છે તે વરસાદ અવિરત વરસી રહ્યો છે અને તેને કારણે અનેક નીચાણવાળા જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે। ખાસ રાજકોટનો જે હેમુ ગઢવી હોલ પાછળનો આ વિસ્તાર છે અને ત્યાંના દ્રશ્યો છે તે જોઈ શકો છો કે જે વરસાદ વરસ્યો અને તેને કારણે ઉપરવાસમાંથી જે પાણી છે તે વોકળા મારફતે અહીંથી પસાર છે તે થતું હોય છે। ખાસ આ વિસ્તારની અંદર જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા અનેક વખત રજૂઆત છે તે કરવામાં આવી છે, તેમ છતાં પણ આ પ્રશ્નનો નિકાલ આવતો નથી। તેની પાછળનું કારણ છે કે આ જે રેલવેની લાઇન અહીંથી પસાર થાય છે ને રેલવેનું અહીંથી જે નાલું બનાવવામાં આવ્યું છે ને નાલાની રિપેરિંગ કામ છે તે દર વખતે કરવામાં આવે છે, પાણી નિકાલના પ્રશ્નો છે તે દર વખતે કરવામાં આવે છે, તેમ છતાં પણ આ જે સ્થિતિ છે તે ઠેરને ઠેર અહીં જોવા મળતી હોય છે। ખાસ કરીને આ પ્રકારની જે સ્થિતિ દર વખતે છે તે જોવા મળતી હોય છે ને આ કોઈ નવી વાત નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ પદાધિકારીઓ છે તેઓ પણ આ વાતથી પૂરી રીતે વાકેફ છે ને લોકો પણ દર વખતે જ્યારે વરસાદ વરસે ત્યારે અહીં પાણી આ પ્રકારે ભરાતું હોય છે ને તેમના વાહનો છે તે બંધ થતા હોય છે। જો કે રેલવેની જે જટિલ પ્રક્રિયા હોય છે ને તેને કારણે જે અંડરપાસ છે તે બની શકતા નથી ને તેને કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે। આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં વોકળો અહીંથી પસાર થાય છે ને આ જે પાણી પસાર થતું હોય છે તે વોકળા મારફતે જે પાણીનો નિકાલ છે તે થતો હોય છે, પરંતુ જે રીતના પાણી નિકાલ થવામાં જે વાર લાગે પરંતુ જે રીતના વરસાદ છે તે વરસતો હોય છે ને તેને કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે। રાજકોટ શહેરમાં જે રીતના બપોર બાદ વરસાદ વરસ્યો અને તેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે, જે વોકળાઓ જ્યાંથી પસાર થાય છે ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે, પરંતુ રાજકોટના યાજ્ઞિક રોડ, જામનગર રોડ, કાલાવર રોડ, યુનિવર્સિટી રોડ સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તાપીના વ્યારામાં પણ ધોધમાર વરસાદ, ગ્રામીણ વિસ્તારમાં લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો, પાણી ભરાતા 7 ગામોને અસર થઈ, 7 ગ્રામીણ વિસ્તારના માર્ગ બંધ કરવામાં આવ્યા।